વાસંદા તાલુકામાં 98 ફ્રન્ટલાઈન વોરિયર્સને રસીકરણની રસી લેનાર તમામ આરોગ્ય કર્મીઓમાં કોઈ પણ પ્રકારની આડઅસર નહીં. ખાંડી ક્ષેત્રે ઉદિત હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલના આરોગ્ય કર્મીઓને રસીકરણ. મંગળવારે સવારે 10 કલાકે વાસંદા ઉદિત હોસ્પિટલમાં રાષ્ટ્રવ્યાપી કોરોના વેક્સિનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કુલ મળીને 98 આરોગ્ય કર્મીઓને કોરોના વેક્સિન મૂકવા માટે આયોજન કરાયું હતું. વાસંદા ઉદિત હોસ્પિટલમાં સવારે 10 કલાકે દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે ઉદિત હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અનંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રસીકરણનો પ્રારંભ થયો હતો. હેલ્થ સ્ટાફને રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ વાસંદા પ્રાંત અધિકારી ડોક્ટર રમેશ પટેલ, ભૂપેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર વાસંદા સહિત PHC ખાતે હેલ્થ સ્ટાફને કોવિડ વેક્સિન આપવામાં આવેલી છે. આ સ્થળ પર કુલ મળીને જેમાં 98 જેટલા આરોગ્ય કર્મીઓને રસીકરણ થશે. PHO ડોક્ટર પ્રમોદ પટેલ સૌપ્રથમ રસી મુકાવ્યા બાદ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ સહિતના આરોગ્ય કર્મીઓને વેક્સિનેશન અપાશે. આ પૈકી 60 જેટલા આરોગ્ય કર્મીઓએ રસી લીધા બાદ પૂરી સ્વસ્થતા અનુભવી હતી. આજ રોજ આપણા વાસદા તાલુકાના કોવિડ-19 વેક્સિનેશનનો કાર્યક્રમ આજથી શરૂ થાય છે. તો તેમાં આપણા માન્ય ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાહેબના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું અને આપણા આજે 98 આરોગ્ય કર્મચારીઓ, જેમાં મેડિકલ ઓફિસર્સીઓ અને આરોગ્યના કર્મચારીઓ રસી લેવાના છે. તો આજનો પહેલો દિવસ છે તો ખૂબ સારી રીતે પૂરો થાય અને ભવિષ્યમાં પણ બધા લોકોને રસી મળે અને આપણા આખા વાસદા તાલુકો કોરોના મુક્ત થાય એવી આપણી શુભેચ્છા છે. હિતેશ વગેરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી.